નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર ખિસ્સામાં પહેલવાન હા સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો તો પહેલાં દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે કાપડ લીધું હશે પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે પછી તે માપ પ્રમાણે વસ્ત્રમાં સિલાઈ કરી રહ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે વાક્ય સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના લખો નંબર એક નવો બુસ્કોટ જોઈ ખિસ્સો એના પર બેસવાનું વિચારતું હા રે હા નંબર બે ખિસ્સું રખડિયા કરતું એ બુસ્કોટ ભાઈને ખૂબ ગમતું ના રે ના ત્રણ ખિસ્સુ ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું ના રે ના ચાલ સુરત દાદાને જોઈ ખિસ્સુ હરખાઈ ગયું ના રે ના પાંચ સુરજ દાદાએ વહાલથી હાથ ફેરવ્યો ને ખિસ્સુ સુકાઈ ગયું હા રે હા છ ખિસ્સાને નીરજભાઈના જભ્ભા પર બેસવું હતું ના રે ના નંબર સાત ખિસ્સું કરચલી વાળું હતું માટે દરજીભાઈએ એને મૂક્યું હા રે હા નંબર હસતા હસતા દુકાને ના ના રે નંબર ધોબીભાઈએ મદદ કરી હા રે હા નંબર દસ નવું નક્કોર ખિસ્સું જોઈ દરજીભાઈ ખુશ થયા હા રે હા પ્રશ્ન નંબર ત્રણ આવું કોણ બોલી શકે નંબર એક ખાલી જગ્યા હવે તું સરસ લાગે છે આવ તને બુસ્કોટ પર બેસાડી દઉં દરજીભાઈ નંબર બે ખાલી જગ્યા દરજીભાઈ તમે તો મારા બુસ્કોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને નીરજભાઈ નંબર ત્રણ ખાલી જગ્યા અરે અરે તું મારાથી ડરે છે શ્યા માટે સૂરજ દાદા નંબર ચાર ખાલી જગ્યા અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે ખિસ્સું નંબર પાંચ દરજી ખાલી જગ્યા હું તો મસ્ત મજાનો નિસ્મ બુસ્કોટ પર ચોંટાડીશ દરજીભાઈ નંબર છ ખાલી જગ્યા મારે તારી સાથે વાત નથી કરવી ભાઈ પ્રશ્ન નંબર ચાર આવું કિસ્સાને કોણ કહેશે નંબર એક હવે તું બુસ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે દરજીભાઈ નંબર બે અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા ધોબીભાઈ નંબર ત્રણ તને મારા બુસ્કોટ પર જોઈ મજા પડી નીરજભાઈ નંબર ચાર તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી બુસ્કોટભાઈ નંબર પાંચ હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી સૂરજ દાદા નંબર છ મને તારા રડવાનું કારણ ન સમજાયું સૂરજ દાદા પ્રશ્ન નંબર પાંચ કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો દરજીભાઈ અરે એ શું છે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું સરસ ખીચું ચોંટાડવાનો છું નંબર બે અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર બુસ્કોટભાઈ ખસ આઘું ખસ ભાગ અહીંથી તું રખડ્યું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે એટલે કેવું ગંદુ અને ગંધારું છે સૂરજ દાદા અરે બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે આવ મારી પાસે તને સૂકવી દઉં ત્યાર પછી કહે છે કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને કીશું અરે શું કહો છો બુસ્કોટભાઈ મને તમારી પાસે બહુ ગમે છે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું ધોબીભાઈ બચોળિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા આટલું બધું રડે છે કેમ એક વાત છે અહીં આવ તારી કરચલીઓ ચપટી વગાડતા છું કરી દઉં પ્રશ્ન નંબર છ આવું થયું ત્યારે કેવું થયું તો જોઈએ જવાબ ખિસ્સુ ખાબોચિયામાં પડ્યું અને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ તો ઉજળું ઉજળું નંબર બે સવાર પડ્યું ને સૂરજ દાદા ચમકી ઉઠ્યા ઝગમગ ઝગમગ નંબર ત્રણ તું સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે વાહલું વાલું ચાર ખાબોચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું નંબર પાંચ ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ નવું નકોર પ્રશ્ન નંબર સાત કૌશમાં આપેલ વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો નંબર એક જોઈએ ખિસ્સું નવા નવા બુસ્કોટ પાસે ગયું નંબર બે ખિસ્સે આસુના ખાબોચિયામાં પલળી ગયું ત્યાર પછી ત્રણ ખિસ્સું રડતું બંધ થયું ચાર દાદાએ ખિસ્સાની ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો ત્યાર પછી પાંચ દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાકી કાઢ્યું છ ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા સાત ખિસ્સું દાજ્યું આઠ ખિસ્સું ફરીથી દરજીના દુકાને ગયું નવ દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડ્યું દસ ખિસ્સું ફેરફૂદડી ફરતું ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું અગિયાર પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશખુશ થઈ ગયા પ્રશ્ન નંબર પ્રશ્નના જવાબ લખો નંબર એક સાથી કહ્યું તો જવાબ આવશે ખિસ્સુ જ્યાં ત્યાં રખડિયા કરે છે તેથી તે ખૂબ ગંદુ થઈ ગયું છે એ જોઈ બુસ્કોટભાઈને સુખ ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે નંબર બે ખિસ્સુ ક્યારે ક્યારે રાજી થાય છે તો જવાબ આવશે જ્યારે ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે ત્યારે દાદા સૂકવી નાખે છે ત્યારે ધોબીભાઈ કરચલીઓ ભગાડી દે છે ત્યારે નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય છે ત્યારે ખિસ્સુ રાજી થાય છે નંબર ત્રણ દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની શા માટે ના પાડી તો જવાબ આવશે ખિસ્સું કરચલીવાળું હતું નીરજભાઈના બુસ્કોટ પર નવું ખિસ્સું ચોટાડવાના હતા તેથી તે ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની ના પાડી નંબર ચાર ખિસ્સું ધોબીભાઈ પાસે કેમ ગયું તો જવાબ આવશે ખિસ્સું ખૂબ કરચલીવાળું હતું તેથી કરચલીઓ ભગાડવા ખિસ્સું ધોબીભાઈ પાસે ગયું નંબર પાંચ કિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો જવાબ આવશે ધોબીભાઈએ કિસ્સાને બધી જ કરચલીઓ દૂર કરી દીધી તેથી કિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું નંબર છ ધોબીભાઈને આવજો કહી ખિસ્સું ક્યાં ગયું કેમ તો જવાબ આવશે ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજી પાસે ગયું કારણ કે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું નંબર સાત નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા તો જવાબ આવશે નવો બુસ્કોટ પર નવું ખિસ્સું મજાનું ખિસ્સું જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા પ્રશ્ન નંબર નવ મને ગમતું ખિસ્સું વિશે લખો આકાર રંગ ડિઝાઇન અને નાનું મોટું તો જોઈએ મને મારા નવા બુસ્કોટનું ખિસ્સું ખૂબ જ ગમે છે તે લંબચોરસ છે તેનો રંગ બુસ્કોટના રંગ જેવો જ સફેદ છે તેમાં સરસ ડિઝાઇન બનાવેલી છે મારા બીજા બિસ્કોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું મોટું છે તેથી આ ખિસ્સું મને ખૂબ જ ગમે છે નંબર દસ પૂર્ણ વિરામ પ્રશ્નાચિહ્ન અને ઉદ્ગારચિહ્ન નિશાનીવાળા વાક્યો લખો એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય જાતે બનાવીને લખો તો પૂર્ણ વિરામ જોઈએ તેના વાક્યો જોઈએ ખિસ્સુ દરજીની દુકાને ગયું મને લાડવા ખૂબ ભાવે છે પૂર્ણ વિરામ ત્યાર પછી પ્રશ્નાચિહ્નના બે વાક્યો જોઈએ અરે એ શું છે પ્રશ્નચિન્હ તમે ક્યાં જાઓ છો પ્રશ્નચિન્હ ઉદ્ગાર વાળા વાક્ય જોઈએ કેવું મજાનું ખિસ્સું છે ઉદ્ગાર ચિહ્ન કેવી મોટી રેલગાડી છે ઉદ્ગાર ચિહ્ન પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો અહીં ઉદાહરણમાં આપેલું છે તેવા આપણે બીજા વાક્યો જોઈએ ઝગમગ જગમગ પછી ઝગમગ ઝગમગ થતા સુરજ દાદા આવ્યા સપનામાં ઝગમગ ઝગમગ કરતી પરી દેખાઈ વાહલું 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 હવે લાગે છે નાનકડું બાળક સૌને લાગે હરખાતું હરખાતું ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે આવ્યું ચોકલેટ મળવાથી બાળક હરખાતું હરખાતું મમ્મી પાસે ગયું રડતા 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 આવ્યું આર્ય પડી જતાં રડતાં રડતાં તેના પપ્પા પાસે ગયો પ્રશ્ન નંબર બાર તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપો નંબર એક ક્યાં ગયા હતા તો જવાબ આવશે જુનાગઢ ગયા હતા બે ક્યારે ગયા હતા પંદરમી જાન્યુઆરીએ ગયા હતા ત્રણ શું શું જોયું પ્રાણી સંગ્રહાલય ગિરનાર પર્વત અને અશોક શિલાલેખ પ્રશ્ન નંબર તે વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ સાંજે સાથે રિયાને પણ આવવા કહ્યું ચાલ ને આ મારો મોબાઈલ બગડ્યો છે બતાવી આવીએ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે તો ટૂંકમાં જવાબ લખો હવે ટૂંકમાં જવાબ લખવાના છે તો ક્યાં તો બજારમાં કોણ તો હેતવી અને રિયા કેમ તો મોબાઈલ રિપેર કરાવવા શું તો મોબાઈલ ક્યારે તો સાંજે અને કોને તો રિયાને પ્રશ્ન નંબર ચૌદ વાક્ય વાંચો અને સમજો આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો તો જોઈએ પેલું આપેલું છે પ્રિતેશ ગઈ કાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો ત્યાર પછી જોઈએ આગળ નંબર બે ક્યાં તો પ્રિતેશ ક્યાં ગયો હતો ત્યાર પછી નંબર ત્રણ કોણ ગઈકાલે કોણ ગામડે ગયું હતું ચાર ક્યારે તો પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો પાંચ શું તો પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો છ કોને તો પ્રિતેશ કોને લઈને ગામડે ગયો હતો ત્યાર પછી નંબર પ્રશ્ન નંબર પંદર વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ સમૂહનો અર્થ શોધી ખરાની નિશાની કરો તો જોઈએ નંબર એક આ રમકડું મજબૂત અને ટકાઉ નથી તો તકલાદી ખરાબ કે નકામું તો તકલાદી ત્યાર પછી નંબર બે નિશાબેન સામેના ઘરમાં ભાડેથી રહેનારા છે તો જવાબ આવશે ભાડુવાત ત્યાર પછી નંબર ત્રણ શહેરમાં સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે તો જવાબ આવશે ઠેર ઠેર પ્રશ્ન નંબર સોળ સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો જોઈએ નંબર એક મોના ફ્લેટમાં ફ્લેટના છ સાત ભાડવાત આવ્યા તો જવાબ આવશે છ સાત દાંત આવ્યા ત્યાર પછી નંબર બે તે અહિંસક હતું ને તકલાદી હતું તો તેનો જવાબ આવશે કશું જ ખાઈ શકતું નહોતું નંબર ત્રણ એના પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે તો જવાબ આવશે એના પેઢામાં ખંજવાળ થતી નંબર ચાર હવે આવ્યા તો લઈને બારાત આવ્યા તો જવાબ આવશે ઘણા દાંત આવ્યા પ્રશ્ન નંબર પ્રશ્નોના ઉત્તર લખો એક દાંત દાંતને ભાડુવાત કેમ કહ્યા હશે તો નાના બાળકને દાંત આવે તે આઠ દસ વર્ષ પડી જાય પછી પડી જાય છે તેથી દાંતને ભાડુવાત કહ્યા છે ત્યાર પછી નંબર બે દાંત આવતા પહેલા અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે તો જવાબ આવશે દાંત આવતા પહેલાં અક્ષય કશું ચાવીને ખાઈ શકતો નહોતો તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું હશે નંબર ત્રણ દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે તો જવાબ આવશે દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે તે રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગી થાય છે નંબર ચાર અક્ષયને વારંવાર બોટલ શા માટે આપતી હતી તો જવાબ આવશે અક્ષયને દૂધ પીવા માટે વારંવાર બોટલ આપતી હતી કારણ કે તે નાનો હોવાથી કશું ખાઈ શકતો ન હતો નંબર પાંચ દાંતની સાથે ઝઘડો પંચાત કેવી રીતે આવ્યા હશે તો જવાબ આવશે દાંત આવતા હવે અક્ષય લાગ જોઈ બધાને બચકું ભરી લે છે તે કોઈ બીજા બાળકને બચકું ભરે ત્યારે ઝઘડો થાય છે પ્રશ્ન નંબર અઢાર ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખો ઠેર ઠેર તો તેના જેવું વહલું વાહલું લાંબી લાંબી ત્યાર પછી ઝરમર તો રસભર અને જગમગ તો ધોરણ ચારના ગુજરાતી વિષયના બધા જ પાઠને પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ